સાબરકાંઠાના તલોદમાં સરકારી પ્રાથમિક શાળાએ માર્કેટિંગની શરૂઆત કરી છે. શાળાએ દર વર્ષ કરતા વધુ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ લેવડાવ્યો છે, તો ખાનગી શાળામાં ગયેલા બાળકોને પણ સરકારી શાળામાં પરત લાવવામાં આવ્યા છે. ચાલુ વર્ષે જિલ્લામાં 100 જેટલી શાળાઓએ મંજૂરી માંગી છે, જ્યારે તલોદ શહેર 20,000થી વધુ વસ્તી ધરાવે છે, જેમાં 6થી વધુ પ્રાઇવેટ શાળાઓ છે અને સરકારી પ્રાથમિક શાળાઓની સંખ્યા 7 છે. દિવસે દિવસે વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે અને અહીંયાથી ગામના લોકોનો પણ ફાળો સરસ રીતે સારી રીતે મળી શકે છે અને દિન પ્રતિદિન શાળા પ્રગતિને પંથે જતી રહે છે. સાથે સાથે વિવિધ કાર્યક્રમો પણ શાળામાં સારી રીતે ઉજવવામાં આવે છે. ખાનગી શાળાઓમાંથી પ્રલોભન, ખાનગી શાળાઓમાંથી ઘણા વિદ્યાર્થીઓ આ શાળામાં દાખલ થાય છે અને એમને શૈક્ષણિક કાર્ય પણ સારું જોવા મળે છે. તલોદ ગામની પ્રાથમિક શાળા દ્વારા પત્રિકાઓ છપાવી ગામમાં વહેંચવામાં આવી હતી તથા શાળાની પ્રસિદ્ધિ માટે ઠેર ઠેર હોર્ડિંગ્સ લગાવી શાળાની સુવિધાઓ, શિક્ષકોની લાયકાત, સ્કોલરશીપ, મફત પુસ્તકો સહિતની માહિતી ઘરે ઘરે પહોંચાડવામાં આવી હતી. શાળાના શિક્ષકો દ્વારા લોકોને શાળાની વિશેષતા વિશે સમજાવવામાં આવે છે. શાળાના શિક્ષકો દ્વારા સોશિયલ સાઇટ પર પણ શાળાનો પ્રચાર પ્રસાર કરવામાં આવે છે. અને ખાસ બેનર દ્વારા, પત્રિકાઓ દ્વારા, રૂબરૂ વાલી કોન્ટેક્ટ દ્વારા અમે જઈએ છીએ ને એમને સમજાવીએ છીએ કે શું ડિફરન્સ છે એમ સરકારી શાળાઓમાં અને અને હા અને કઈ કઈ ટીચિંગ ટેકનિક્સથી અમે ચલાવીએ છીએ. જેમ કે પ્રજ્ઞા પ્રોજેક્ટ, વિશિષ્ટ પ્રોજેક્ટ છે જેની તમે બજાર વેલ્યુ જુઓ તો 15,000 સુધી અથવા 20,000 સુધી એનો ભાવ છે અમે એડમિશન લેવા માટે. અહીંયા વિનામૂલ્યે મળે છે. તલોદ નગરપાલિકાની ખૂબ નજીક અને તલોદ શહેરની ખૂબ નજીક હોવા છતાં આ શાળાએ છેલ્લા 3-4 વર્ષમાં પ્રાઇવેટ શાળામાં જતા બાળકોને પોતાની શૈક્ષણિક ગુણવત્તા બતાવીને પણ એમને અહીંયા રોક્યા છે. આ વર્ષે એ વાત બહુ મોટા વિસ્ફોટ સ્વરૂપે બહાર આવી છે અને સમગ્ર ગામમાં આ વાતનો એક મોટો જુવાળ ઉપડ્યો છે અને આ જુવાળના કારણે લગભગ મોટાભાગના બાળકો આ સરકારી પ્રાથમિક શાળામાં એડમિશન મેળવી રહ્યા છે. રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવ પાછળ ભલે ખર્ચા કરે, પણ આજના સ્પર્ધાત્મક સમયમાં ટકી રહેવા તલોદની શાળાની જેમ અન્ય સરકારી શાળાઓએ પણ માર્કેટિંગ કરવું પડશે. નિલેશ સથવારા, વીટીવી, હિંમતનગર.